વિદ્યાર્થી મિત્રો, આઈઆર એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. યુનિટ 3 આપણે જોઈશું. એક્ટિવિટી 4, વર્ક ઇન પેર્સ, એટલે કે જોડીમાં કામ કરો. રીડ એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ ડાયલોગ. ડાયલોગ એટલે જે સંવાદ છે, એને આપણે રીડ એટલે વાંચવાનો છે, અને અન્ડરસ્ટેન્ડ એટલે સમજવાનું છે. એનેક્ટ ધ ડાયલોગ્સ ઇન ધ ક્લાસ, અને વર્ગમાં એ સંવાદ છે એને રજૂ કરવાનો છે, ભજવવાનો છે. ફોર્મ અનધર ડાયલોગ વિથ ધ હેલ્પ ઓફ વર્ડ્સ ગીવન ઇન ધ બ્રેકેટ. બ્રેકેટ એટલે જે કૌંસમાં આપેલા જે શબ્દો છે એનો ઉપયોગ કરીને નવો ડાયલોગ બનાવવાનો છે. તો આપણે જોઈએ. રશ્મિ સેઝ ગુડ આફ્ટરનૂન આંટી. રશ્મિ કે છે ગુડ આફ્ટરનૂન એટલે શુભ બપોર આંટી. રાધાબેન સેઝ ગુડ આફ્ટરનૂન. વેર આર યુ ગોઈંગ, તું ક્યાં જઈ રહી છે. રશ્મિ સેઝ આઈ એમ ગોઈંગ ટુ ધ માર્કેટ, હું માર્કેટ જઈ રહી છું, બજારમાં જઈ રહી છું. રાધાબેન સેઝ વિલ યુ બ્રિંગ સમ સુગર ફોર મી. રાધાબેન કે છે તું મારા માટે સુગર એટલે કે ખાંડ, તું મારા માટે થોડી ખાંડ લાવીશ. રશ્મિ સેઝ વાય નોટ, શા માટે નહીં. હાઉ મચ આંટી, હાઉ મચ એટલે કેટલી આંટી, કેટલી આવવાની છે આંટી. રાધાબેન સેઝ ટુ કેજીસ, અહીંયા ટુ કેજીસ પ્લીઝ, અહીંયા કેજીસ કેજીએસ છે, બરાબર, કિલોગ્રામનું શોર્ટ ફોર્મ લખ્યું છે. ટુ કેજીસ પ્લીઝ, બે કિલોગ્રામ લાવવાની કહે છે, મહેરબાની કરીને બે કિલોગ્રામ. રશ્મિ સેઝ શ્યોર સી યુ. રશ્મિ કહે છે ચોક્કસ, ઓકે. અને આ આપણે આ ડાયલોગ જોયો, બરાબર છે. હવે આપણે નીચે આપેલા જે શબ્દો છે એનો યુઝ કરીને આપણે ડાયલોગનો રિફોર્મ કરવાનો છે. તો આપણે જોઈએ, આ જે કેરેક્ટર આપ્યા છે તો કેરેક્ટર આપણે આજ રાખી શકીએ છીએ, અથવા તો કેરેક્ટર જો બદલવા હોય તો આપણે બદલી પણ શકીએ છે. તો અહીંયા આગળ રશ્મિ છે, તો રશ્મિની જગ્યાએ હું રામ કરી દઉં, અને રાધાબેનની જગ્યાએ શ્યામ કરી દઉં, ઓકે. તો જોઈએ એ રીતના પછી આપણે ડાયલોગ ફ્રેમ કરીશું. અને રામ સેઝ ગુડ આફ્ટરનૂન અંકલ, ઓકે, આંટીની જગ્યાએ આપણે અંકલ કરીશું, બરાબર. શ્યામ સેઝ ગુડ આફ્ટરનૂન. વેર આર યુ ગોઈંગ, તો ક્યાં જાય છે. તો રામ સેઝ આઈ એમ ગોઈંગ ટુ ધ માર્કેટ, હું બજારમાં જઉં છું. શ્યામ સેઝ વિલ યુ બ્રિંગ સમ સુગર, અહીંયા સુગર આપ્યું છે તો આપણે સુગરની જગ્યાએ શું લઈશું, અહીંયા મિલ્ક લઈશું, બરાબર છે. તો શ્યામ કહેશે વિલ યુ બ્રિંગ સમ મિલ્ક ફોર મી, તું મારા માટે થોડું દૂધ લઈ આવીશ. તો રામ સેઝ, રામ કહેશે વાય નોટ, કેમ નહીં. હાઉ મચ અંકલ, કેટલું લાવવાનું છે અંકલ. અહીંયા આગળ શ્યામ કહેશે વન લીટર પ્લીઝ, ઓકે. અહીંયા આગળ દૂધ છે એ લીટરમાં આવશે, એટલે આપણે વન લીટર પ્લીઝ એવું કહીશું, એક લીટર, ઓકે. તો રામ સેઝ શ્યોર શી યુ, ચોક્કસ, ઓકે. તો આ રીતના આપણે અહીંયા કેરેક્ટર બદલીને પણ આ રીતના આ મિલ્કનો યુઝ કરીને આપણે એક ડાયલોગ બનાવ્યો. હવે આપણે જે સ્વીટ છે એનો યુઝ કરીને આપણે ડાયલોગ બનાવીશું. તમે આ જે કેરેક્ટર છે, જે પાત્રો છે, એના એ જ રાખી શકો છો, અથવા એના નામ બદલીને પણ ડાયલોગ બનાવી શકો છો. આપણે અત્યારે હવે હું આ જે કેરેક્ટર છે એના એ જ રાખું છું અને ડાયલોગ બનાવું છું. તો રશ્મિ સેઝ ગુડ આફ્ટરનૂન આંટી. રાધાબેન સેઝ ગુડ આફ્ટરનૂન. વેર આર યુ ગોઈંગ, તું ક્યાં જઈ રહી છે. રશ્મિ સેઝ આઈ એમ ગોઈંગ ટુ ધ માર્કેટ, હું બજાર જઈ રહી છું. રાધાબેન સેઝ વિલ યુ બ્રિંગ સમ, અહીંયા સુગર છે એની જગ્યાએ શું લખશું આપણે, સ્વીટ, બરાબર. વિલ યુ બ્રિંગ સમ સ્વીટ ફોર મી, તું મારા માટે થોડી સ્વીટ એટલે મીઠાઈ લાવીશ. રશ્મિ સેઝ વાય નોટ, હાઉ મચ આંટી, શા માટે નહીં, કેટલી લાવવાની છે આંટી. તો રાધાબેન સેઝ વન કેજી પ્લીઝ, ઓકે, એક કિલોગ્રામ. રશ્મિ સેઝ શ્યોર સી યુ, ઓકે. હવે આપણે એના પછી આપણે ટી જે છે ટીનો યુઝ કરીને આપણે બનાવીશું. હું કેરેક્ટર આના આજ રાખું છું, તમે પણ કેરેક્ટર બદલવા હોય તો બદલી શકો છો, બરાબર છે. અને ન બદલવા તો પણ આનો યુઝ કરીને તમે રિફોર્મ કરી શકો છો, ઓકે. રશ્મિ સેઝ ગુડ આફ્ટરનૂન આંટી. રશ્મિ કહે છે ગુડ આફ્ટરનૂન આંટી. રાધાબેન સેઝ ગુડ આફ્ટરનૂન. વેર આર યુ ગોઈંગ, તું ક્યાં જઈ રહી છે. રશ્મિ સેઝ આઈ એમ ગોઈંગ ટુ ધ માર્કેટ, હું બજાર જઈ રહી છું. રાધાબેન સેઝ વિલ યુ બ્રિંગ સમ, અહીંયા સુગર છે એની જગ્યાએ આપણે ટી લખીશું. વિલ યુ બ્રિંગ સમ ટી ફોર મી, તું મારા માટે થોડી ચા લાવીશ. રશ્મિ સેઝ વાય નોટ, હાઉ મચ આંટી, હાઉ મચ એટલે કેટલી લાવવાની છે આંટી. રાધાબેન સેઝ થ્રી કિલોગ્રામ પ્લીઝ, ત્રણ કિલો, ઓકે. રશ્મિ સેઝ શ્યોર સી યુ, કે આ રીતના આપણે ટીનો યુઝ કરીને. હવે આપણે વેજીટેબલ્સ, બરાબર, વેજીટેબલનો યુઝ કરીને બનાવીશું. વેજીટેબલ એટલે શાકભાજી. તો આના હું આના જ કેરેક્ટર રાખું છું. રશ્મિ સેઝ ગુડ આફ્ટરનૂન આંટી.
સુપ્રભાત, સોરી ગુડ આફ્ટરનૂન એટલે શુભ બપોર આંટી. રાધાબેન સેઝ ગુડ આફ્ટરનૂન, વેર આર યુ ગોઈંગ, તો ક્યાં જઈ રહી છે? રશ્મિ સેઝ આઈ એમ ગોઈંગ ટુ ધ માર્કેટ, હું બજારમાં જઈ રહી છું. રાધાબેન સેઝ વિલ યુ બ્રિંગ સમ, અહીંયા જો વેજીટેબલ્સ છે એટલે આપણે અહીંયા વેજીટેબલ નહીં લખીએ પરંતુ એ પર્ટિક્યુલર નામ લખીશું જે વેજીટેબલ છે શાકભાજીનું, તો આપણે અહીંયા પોટેટોઝ લઈએ. વિલ યુ બ્રિંગ સમ પોટેટોઝ ફોર મી, તમારા માટે થોડા બટાકા લાવીશ? તો રશ્મિ સેઝ વાય નોટ, શા માટે નહીં, હાઉ મચ આંટી, આંટી કેટલા લાવવાના છે? રાધાબેન સેઝ 4 kg પ્લીઝ, 4 કિલોગ્રામ, ઓકે. રશ્મિ સેઝ શ્યોર, સી યુ, ઓકે. અહીંયા આગળ આપણે ઘી લઈશું. રશ્મિ સેઝ ગુડ આફ્ટરનૂન આંટી. રાધાબેન સેઝ ગુડ આફ્ટરનૂન, વેર આર યુ ગોઈંગ, તો ક્યાં જઈ રહી છે? રશ્મિ સેઝ આઈ એમ ગોઈંગ ટુ ધ માર્કેટ, હું બજારમાં જઈ રહી છું. રાધાબેન સેઝ વિલ યુ બ્રિંગ સમ, અહીંયા સુગરની જગ્યાએ આપણે ઘી લેશું. વિલ યુ બ્રિંગ સમ ઘી ફોર મી, તું મારા માટે થોડું ઘી લાવીશ? તો રશ્મિ સેઝ વાય નોટ, હાઉ મચ આંટી, આંટી કેટલું લાવવાનું છે? તો રાધાબેન સેઝ 1 kg પ્લીઝ, ઓકે, 1 કિલોગ્રામ. રશ્મિ સેઝ શ્યોર, શી યુ, ઓકે. હવે આપણે વીટ એટલે કે જે ઘઉં છે એનો યુઝ કરીને બનાવીશું. રશ્મિ સેઝ ગુડ આફ્ટરનૂન આંટી. રાધાબેન સેઝ ગુડ આફ્ટરનૂન, વેર આર યુ ગોઈંગ, તો ક્યાં જઈ રહી છે? રશ્મિ સેઝ આઈ એમ ગોઈંગ ટુ ધ માર્કેટ, હું બજારમાં જઈ રહી છું. રાધાબેન સેઝ વિલ યુ બ્રિંગ સમ વીટ ફોર મી, તું મારા માટે થોડા ઘઉં લાવીશ? રશ્મિ સેઝ વાય નોટ, હાઉ મચ આંટી? રાધાબેન સેઝ 5 kg પ્લીઝ, 5 કિલોગ્રામ, ઓકે. રશ્મિ સેઝ શ્યોર, સી યુ, ઓકે. તો આ રીતના આપણે અહીંયા આગળ વર્ડ્સના જે અલગ અલગ જે વર્ડ્સ છે એનો યુઝ કરીને આપણે અહીંયા ડાયલોગ બનાવ્યા છે, ઓકે. તમે આ ડાયલોગ બોલી પણ શકો છો, લખી શકો છો, આ કેરેક્ટર આ બી રાખી શકો છો અને ચેન્જ કરીને પણ લખી શકો છો. ત્યારબાદ જોઈએ અજય. અજય વિજયને કહે છે, અજય સેઝ હાય વિજય, રેડી ફોર ધ ઇટિંગ કોમ્પિટિશન. ઇટિંગ એટલે ખાવાની અને કોમ્પિટિશન એટલે સ્પર્ધા. તો એમ કહે છે કે અજય વિજયને કહે છે કે તું ખાવાની જે સ્પર્ધા છે એના માટે તું તૈયાર છે? વિજય સેઝ યસ રેડી, હા તૈયાર છું. અજય સેઝ વોટ વિલ યુ ઈટ, તું શું ખાઈશ, તું શું ખાઈશ? વિજય સેઝ આઈ વિલ ઈટ લડ્ડુસ. તો શું કહે છે? લડ્ડુસ એટલે કે લાડુ ખાવાની વાત કરે છે, હું લડ્ડુ ખાઈશ. અજય સેઝ હાઉ મેની લડ્ડુસ કેન યુ ઈટ, તું કેટલા લડ્ડુ ખાઈશ? વિજય સેઝ 5 ખાઈશ. અજય સેઝ આઈ કાન્ટ બિલીવ એટલે વિશ્વાસ, કાન્ટ એટલે નહીં, હું વિશ્વાસ કરી શકતો નથી. આર યુ શ્યોર, તું ચોક્કસ કહે છે? વિજય સેઝ યસ આઈ એમ કોમ્પિટન્ટ, વિજય કહે છે હા મને આત્મવિશ્વાસ છે કે હું ખાઈ શકીશ, ઓકે. તો અહીંયા આગળ આપણે શું કરવાનું છે, આ જે કૌશમાં આપેલા શબ્દ છે એનો યુઝ કરીને આપણે અહીંયા આગળ ફરીથી ડાયલોગ બનાવવાના છે. તો આપણે અહીંયા આગળ જે કેરેક્ટર છે એને નામ બદલી શકીએ છે, અને અહીંયા આગળ આ શબ્દ છે, પહેલો શબ્દ છે રોટી, રોટીનો યુઝ કરીને આપણે ડાયલોગ બનાવવાનો છે. તો અહીંયા આપણે જે કેરેક્ટર છે એ સિટીસ રાખું છું. જેમ કે જોઈએ, અજય સેઝ હાય વિજય, રેડી ફોર ધ ઇટિંગ કોમ્પિટિશન. અજય, શું તું ખાવાની જે સ્પર્ધા છે એના માટે તૈયાર છે? વિજય સેઝ યસ રેડી, હા તૈયાર છું. વિજય સેઝ વોટ વિલ યુ ઈટ, તું શું ખાઈશ? તો વિજય સેઝ આઈ વિલ ઈટ, હવે લડ્ડુસ છે એની જગ્યાએ શું લખશું? રોટીઝ, આઈ વિલ ઈટ રોટીઝ. અજય સેઝ હાઉ મેની રોટીઝ કેન યુ ઈટ, તું કેટલી રોટી ખાઈશ? તો વિજય સેઝ 10. અજય સેઝ આઈ કાન્ટ બિલીવ, હું વિશ્વાસ કરી શકતો નથી. આર યુ શ્યોર, તને ખાતરી છે? વિજય સેઝ યસ આઈ એમ કોન્ફિડન્ટ, હા મને વિશ્વાસ છે મારા પર, ઓકે. ત્યારબાદ હવે આપણે ગુલાબજાંબુનો યુઝ કરીને બનાવીશું. તો અહીંયા તમે કોઈ બી નામ કેરેક્ટર બદલી શકો છો, નહીં બદલો તો બી આનો યુઝ કરીને બનાવી શકો છો. તો અજય સેઝ હાય વિજય, રેડી ફોર ધ ઇટિંગ કોમ્પિટિશન, તું ઇટિંગ ખાવાની સ્પર્ધા માટે તૈયાર છે? વિજય સેઝ યસ રેડી. અજય સેઝ વોટ વિલ યુ ઈટ, તું શું ખાઈશ? વિજય સેઝ આઈ વિલ ઈટ, અહીંયા લડુસની જગ્યાએ આપણે શું લખશું? ગુલાબજાંબુન્સ, શું લખશું? ગુલાબજાંબુન્સ, આઈ વિલ ઈટ ગુલાબજાંબુન્સ, હું ગુલાબજાંબુન ખાઈશ. અજય સેઝ હાઉ મેની ગુલાબજાંબુન્સ કેન યુ ઈટ, તું કેટલા ગુલાબજાંબુન ખાઈશ? તો વિજય સેઝ 5, અહીંયા 5 આપ્યું છે તો આપણે 5 બી લખી શકીએ, અથવા બીજા 8 લખીએ તો વિજય સેઝ 8, હું 8 ખાઈશ. અજય સેઝ આઈ કાન્ટ બિલીવ, હું વિશ્વાસ કરી શકતો નથી. આર યુ શ્યોર, તને ખાતરી છે? વિજય સેઝ યસ આઈ એમ કોન્ફિડન્ટ, ઓકે. ત્યારબાદ આપણે પીઝા,
પીઝાનો યુઝ કરીને બનાવીશું, બરાબર છે? આપણે આજ ડિરેક્ટરથી બનાવીએ છીએ. અજય સેઝ, હાય વિજય, રેડી ફોર ધ ઇટિંગ કોમ્પિટિશન? હાય વિજય, તું ઇટિંગ ખાવાની સ્પર્ધા માટે તૈયાર છે? વિજય સેઝ, યસ રેડી, હું તૈયાર છું. અજય સેઝ, વોટ વિલ યુ ઇટ, તું શું ખાઈશ? તો વિજય સેઝ, આઈ વિલ ઇટ, અહીંયા લડ્ડુસની જગ્યાએ આપણે શું લખશું? પીઝાઝ, આઈ વિલ ઇટ પીઝાઝ. અજય સેઝ, હાઉ મેની પીઝા કેન યુ ઇટ, તું કેટલા પીઝા ખાઈશ? તો વિજય સેઝ, સિક્સ. અજય સેઝ, આઈ કેન બિલીવ, હું માની શકતો નથી. આર યુ શ્યોર, તને ખાતરી છે? વિજય સેઝ, યસ આઈ એમ કોન્ફિડન્ટ. ત્યારબાદ આપણે અહીંયા આગળ મેંગોનો લઈને બનાવીશું. તો અજય સેઝ, હાય વિજય, રેડી ફોર ધ ઇટિંગ કોમ્પિટિશન? વિજય, તું ખાવાની સ્પર્ધા માટે તૈયાર છે? વિજય સેઝ, યસ રેડી, હા હું તૈયાર છું. અજય સેઝ, વોટ વિલ યુ ઇટ, તું શું ખાઈશ? વિજય સેઝ, આઈ વિલ ઇટ, હવે લડ્ડુસની જગ્યાએ આપણે શું લખશું? મેંગોઝ. તો અહીંયા આગળ એમ એ એન જી ઓ ઈ એસ કરીશું, બરાબર, મેંગોઝ. આઈ વિલ ઇટ મેંગોઝ, એટલે હું કેરીઓ ખાઈશ. અજય સેઝ, હાઉ મેની મેંગોઝ કેન યુ ઇટ, તું કેટલી મેંગો ખાઈશ? વિજય સેઝ, 10. અજય સેઝ, આઈ કાન્ટ બિલીવ, હું માની શકતો નથી. આર યુ શ્યોર, તને ખાતરી છે? વિજય સેઝ, યસ આઈ એમ કોન્ફિડન્ટ. ત્યારબાદ આપણે બનાના, જે બનાના છે એનો યુઝ કરીને બનાવીશું. અજય સેઝ, હાય વિજય, રેડી ફોર ધ ઇટિંગ કોમ્પિટિશન? તું ખાવાની સ્પર્ધા માટે તૈયાર છે? વિજય સેઝ, યસ રેડી, હા તૈયાર છું. અજય સેઝ, વોટ વિલ યુ ઇટ, તું શું ખાઈશ? વિજય સેઝ, આઈ વિલ ઇટ, અહીંયા લડ્ડુની જગ્યાએ આપણે શું લખશું? બનાનાસ, એની પાછળ એસ લાગશે, બહુ ઉચ્ચારણ કરશું. આઈ વિલ ઇટ બનાનાસ, હું કેળા ખાઈશ. અજય સેઝ, હાઉ મેની બનાનાસ કેન યુ ઇટ, તું કેટલા કેળા ખાઈશ? વિજય સેઝ, 5. ઓકે, હું 5 ખાઈશ. અજય સેઝ, આઈ કાન્ટ બિલીવ, હું માની શકતો નથી. આર યુ શ્યોર, તને ખાતરી છે? વિજય સેઝ, યસ આઈ એમ કોન્ફિડન્ટ, હા મને આત્મવિશ્વાસ છે. ઓકે, તો આ રીતના નીચેના જે વર્ડ્સ છે એનો યુઝ કરીને આપણે ઘડી અહીંયા આગળ આપણે ડાયલોગ બનાવી શકીએ છીએ. અહીંયા આગળ જે કેરેક્ટર છે અજય વિજય, એની જગ્યાએ કોઈ બી તમે કેરેક્ટરના નામ લખી શકો છો. બાકીનું આ તો સેમ ટુ સેમ રહેશે. આમાં માત્ર અહીંયા લડ્ડુસ છે બે જગ્યાએ, એની જગ્યાએ આ જે વર્ડ છે એનો આપણે યુઝ કરવાનો છે. ઓકે, ત્યારબાદ જોઈએ, લિસન એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ ડાયલોગ્સ. જે ડાયલોગ સંવાદ આપેલા છે એને સાંભળવાના છે અને સમજવાના છે. ફ્રોમ ન્યૂ ડાયલોગ વિથ ધ હેલ્પ ઓફ વર્ડ્સ ગીવન ઇન ધ બ્રેકેટ. બ્રેકેટ એટલે કૌંસમાં આપેલા જે શબ્દો છે એનો ઉપયોગ કરીને નવો ડાયલોગ બનાવવાનો છે. ઇન ગાર્મેન્ટ શોપ, કપડાની દુકાનમાં જોઈએ. રુચિર શેષ, મમ્મી લુક વોટ એન એરેન્જમેન્ટ. રુચિર કહે છે, મમ્મી જો શું અરેન્જમેન્ટ છે. માલાબેન સેઝ, યસ ડિયર, હા વાલા. વિચ ટી શર્ટ ડુ યુ લાઈક. ઓકે, અહીંયા આગળ ટી શર્ટ, તને કઈ ટી શર્ટ ગમે છે? માલાબેન રુચિરને કહે છે. રુચિર સેઝ, ધ બ્લેક વન, બ્લેક કલરની ગમે છે. માલાબેન સેઝ, વાય, શા માટે? રુચિર સેઝ, ઇટ્સ અ પરફેક્ટ મેચ ફોર માય જીન્સ, એ મારા જીન્સ માટે પરફેક્ટ મેચ છે એટલા માટે. માલાબેન સેઝ, નાઇસ ચોઇસ, સારી પસંદ છે. રુચિર સેઝ, થેન્ક યુ. ઓકે, હવે આ જે છે એનો યુઝ, હવે આ જે ડાયલોગ છે એનો હવે આપણે નીચે આપેલો જે બ્રેકેટમાં આપેલો જે શબ્દ છે જીન્સ, એનો યુઝ કરીને આપણે અહીંયા આગળ ડાયલોગને ફરીથી બનાવવાનો છે. તો અહીંયા આગળ જે કેરેક્ટર છે એ જ રાખીએ છીએ, તમે બદલવા હોય તો બદલી શકો છો. અહીંયા માત્ર આપણે અંગ્રેજીમાં બોલતા શીખવા માટે આનો ડાયલોગ આપણે ફ્રેમ કરવાના છે. બોલતા શીખો અથવા લખતા શીખો, બરાબર છે? તમે બોલી પણ શકો છો અને લખી પણ શકો છો. તો અહીંયા જોઈએ, આનું એ જ કેરેક્ટર રાખું છું અને આપણે જીન્સનો યુઝ કરીને આ ડાયલોગ બનાવીશું. રુચિર સેઝ, મમ્મી લુક વોટ એન એરેન્જમેન્ટ. માલાબેન સેઝ, યસ ડિયર, હા વાલા. વિચ ટી શર્ટ, અહીંયા ટી શર્ટ આપ્યું છે અને ટી શર્ટની જગ્યાએ આપણે લખીશું જીન્સ. વિચ જીન્સ ડુ યુ લાઈક, તને કયું જીન્સ ગમે છે? રુચિર સેઝ, ધ બ્લુ વન, બ્લુ કલરનું ગમે છે. માલાબેન સેઝ, વાય, શા માટે? રુચિર સેઝ, ઇટ્સ અ પરફેક્ટ મેચ ફોર માય શર્ટ, અહીંયા જીન્સ આપ્યું છે એની જગ્યાએ આપણે શર્ટ કરી દઈશું, બરાબર. માલાબેન સેઝ, નાઇસ ચોઇસ, સારી પસંદગી છે. રુચિર સેઝ, થેન્ક યુ. ઓકે, ત્યારબાદ હવે અહીંયા આગળ શર્ટ છે, તો શર્ટનો યુઝ કરીને આપણે ડાયલોગ બનાવીશું. તો અહીંયા રુચિર છે, તો જોઈએ, મમ્મી લુક વોટ એન એરેન્જમેન્ટ. માલાબેન સેઝ, યસ ડિયર. હવે વિચ ટી શર્ટ છે ને ટી શર્ટની જગ્યાએ આપણે શર્ટ લખીશું. વિચ શર્ટ ડુ યુ લાઈક, તને કયું શર્ટ ગમશે? રુચિર સેઝ, ધ વ્હાઈટ વન, સફેદ કલરનું, બરાબર. માલાબેન સેઝ, વાય? રુચિર સેઝ, ઇટ્સ અ પરફેક્ટ મેચ ફોર માય જીન્સ. ઓકે, અહીંયા આપણે જીન્સ છે અને અહીંયા ઉપર શર્ટ છે, એટલે અહીંયા જીન્સ બદલવાની જરૂરિયાત છે નહીં.
મલાબેન સેઝ નાઇસ ચોઇસ, સારી પસંદગી. રુચિ સેઝ થેન્ક યુ. ત્યારબાદ સલવાર કમીજ છે, તો સલવાર કમીજનો ઉપયોગ કરીને આપણે અહીંયા આગળ ડાયલોગ બનાવીશું. તો રુચિર છે એનું અહીંયા કેરેક્ટર બદલવું પડશે, કારણ કે છોકરાઓ છોકરીઓ સલવાર કમીજ પહેરે છે, છોકરાઓ પહેરતા નથી. ઓકે, તો અહીંયા આગળ રુચિની જગ્યાએ આપણે રાધા કરી દઈએ. તો રાધા સેઝ, મમ્મી લુક વોટ એન એરેન્જમેન્ટ. માલાબેન સેઝ, યસ ડિયર. હવે વિચ ટી શર્ટની જગ્યાએ આપણે શું લખશું? સલવાર કમીજ. વિચ સલવાર કમીજ ડુ યુ લાઈક? તો રાધા સેઝ, ધ રેડ વન. માલાબેન સેઝ, વાય? તો રાધા સેઝ, ઇટ ઇઝ અ પરફેક્ટ શૂટ ફોર મી. ઓકે, તે મારા માટે પરફેક્ટ શૂટ છે, શૂટ કરે છે મને. ઓકે, માલાબેન સેઝ, નાઇસ ચોઇસ. તો રાધા સેઝ, થેન્ક યુ. ઓકે, હવે પંજાબી ડ્રેસ છે, તો પંજાબી ડ્રેસમાં પણ આપણે અહીંયા આગળ છોકરીનું નામ રાખીશું રુચિની જગ્યાએ. તો આપણે રાધા રાખીએ છીએ. રાધા સેઝ, મમ્મી લુક વોટ એન એરેન્જમેન્ટ. માલાબેન સેઝ, યસ ડિયર. વિચ ટી શર્ટ છે એની જગ્યાએ આપણે લખીશું પંજાબી ડ્રેસ. વિચ પંજાબી ડ્રેસ ડુ યુ લાઈક? તને કયો પંજાબી ડ્રેસ ગમે છે? તો અહીંયા રાધા સેઝ, ડબલ્યુ વન. માલાબેન સેઝ, વાય? તો રાધા સેઝ, ઇટ સૂટ્સ ઓન મી. એ મારા પર શૂટ કરે છે. માલાબેન સેઝ, નાઇસ ચોઇસ. રાધા સેઝ, થેન્ક યુ. ઓકે, આ રીતના આપણે ડાયલોગ અહીંયા ફ્રેમ કરી શકીએ છીએ. તો તમે આ રીતના કેરેક્ટર પણ બદલી શકો છો અને બોલી શકો છો અને લખી શકો છો. ઓકે, ત્યારબાદનું જોઈએ, ઇન પ્રોવિઝન શોપ. આશા સેઝ, એક્સક્યુઝ મી, માફ કરજો. શોપકીપર સેઝ, યસ લિટલ પ્રીટી ડોલ. લિટલ એટલે નાની, પ્રીટી એટલે સુંદર, ડોલ એટલે ઢીંગલી. હા, નાની સુંદર ઢીંગલી. વોટ કેન આઈ ડૂ ફોર યુ? હું તારા માટે શું કરી શકું? આશા સેઝ, માય મધર વોન્ટ્સ રેડ બટન્સ. માય મધર વોન્ટ્સ રેડ બટન્સ ફોર માય ડ્રેસ. મારા મમ્મીને મારા ડ્રેસ માટે લાલ બટન્સ જોઈએ છે. શોપકીપર સેઝ, હાઉ મેની બટન્સ ડઝ યોર મધર વોન્ટ? તારા મમ્મીને કેટલા બટન્સ જોઈએ છે? તો આશા સેઝ, સી વોન્ટ્સ વન ડઝન. એને એક ડઝન જોઈએ છે. શોપકીપર સેઝ, હિયર યુ આર. આ રહ્યા. આશા સેઝ, થેન્ક યુ. હવે આપણે અહીંયા આગળ જે કોર્સમાં પેલા જે શબ્દ છે એનો યુઝ કરીને ફરીથી ડાયલોગ બનાવીશું. તો અહીંયા આગળ આપણને શું ઘર આપ્યું છે તો જોઈએ. આ જે આપણે કેરેક્ટર રાખીએ છીએ, તો આશા સેઝ, એક્સક્યુઝ મી. શોપકીપર સેઝ, યસ લિટલ પ્રીટી ડોલ. વોટ કેન આઈ ડૂ ફોર યુ? હું તારા માટે શું કરી શકું છું? આશા સેઝ, માય મધર વોન્ટ્સ શુગર. માય મધર વોન્ટ શુગર. શોપકીપર સેઝ, હાઉ મચ? અહીંયા આગળ મેની છે ને, તો મેની એકાઉન્ટેબલ નાઉની આગળ યુઝ થાય છે. એટલે જે ગણતરી કરી શકાય તેવા નામ હોય એની આગળ આપણે મેનીનો યુઝ કરીએ છીએ. પરંતુ જે ગણતરી કરી શકાતા નથી, જેને કે આપણે અનકાઉન્ટેબલ નાઉન છે, એને માટે આપણે મચનો યુઝ કરીશું. તો હાઉ, અહીંયા આપણે હાઉ મચ લખીશું. હાઉ મચ સુગર ડઝ યોર મધર વોન્ટ? તારા મમ્મીને કેટલી ખાંડ જોઈએ છે? તો આશા સેઝ, સી વોન્ટ્સ 1 કેજી. ઓકે, શોપકીપર સેઝ, હિયર યુ આર. આ રહી. આશા સેઝ, થેન્ક યુ. ત્યારબાદ આપણે બિસ્કિટ. તો બિસ્કિટમાં આ જ કેરેક્ટર રાખીએ છીએ. તમે કેરેક્ટર બદલો તો બદલી પણ શકો છો. આશા સેઝ, એક્સક્યુઝ મી. શોપકીપર સેઝ, યસ લિટલ પ્રીટી ડોલ. વોટ કેન આઈ ડૂ ફોર યુ? હું તારા માટે શું કરી શકું? આશા સેઝ, માય મધર વોન્ટ્સ બિસ્કિટ. ઓકે, માય મધર વોન્ટ્સ બિસ્કિટ. શોપકીપર સેઝ, હાઉ મેની બિસ્કિટ ડઝ યોર મધર વોન્ટ? તો આશા સેઝ, સી વોન્ટ્સ 3 પેકેટ્સ. તેને 3 પેકેટ જોઈએ છે. શોપકીપર સેઝ, હિયર યુ આર. આ રહ્યા. આશા સેઝ, થેન્ક યુ. ત્યારબાદ આપણે ટી લઈશું. આશા સેઝ, એક્સક્યુઝ મી. શોપકીપર સેઝ, યસ લિટલ પ્રીટી ડોલ. વોટ કેન આઈ ડૂ ફોર યુ? આશા સેઝ, માય મધર વોન્ટ્સ ટી. મારા મધરને ટી એટલે ચા જોઈએ છે. શોપકીપર સેઝ, હાઉ મચ? અહીંયા આપણે મચનો યુઝ કરીશું. હાઉ મચ, કારણ કે અનકાઉન્ટેબલ નામ છે એટલે ટી. હાઉ મચ ટી ડઝ યોર મધર વોન્ટ? તારા મમ્મીને કેટલી ચાર્જ હોય છે? આશા સેઝ, 1 કેજી. ઓકે, 1 કિલોગ્રામ. શોપકીપર સેઝ, હિયર યુ આર. આશા સેઝ, થેન્ક યુ. ઓકે, હવે વીટ. હવે જુઓ, આશા સેઝ, એક્સક્યુઝ મી. શોપકીપર સેઝ, યસ લિટલ પ્રીટી ડોલ. વોટ કેન આઈ ડૂ ફોર યુ? હું તારા માટે શું કરી શકું છું? આશા સેઝ, માય મધર વોન્ટ્સ. હવે અહીંયા આગળ આપણે લખીશું વીટ. માય મધર વોન્ટ્સ વીટ. શોપકીપર સેઝ, હાઉ મચ વીટ ડઝ યોર મધર વોન્ટ? તારા મમ્મીને કેટલા વીટ જોઈએ છે? તો આશા સેઝ, સી વોન્ટ્સ 10 કેજી. એને 10 કેજી જોઈએ છે.
શોપકીપર શેષ હિયર યુ આર આશા શેષ થેન્ક યુ ઓકે ત્યારબાદ આપણે ચોકલેટનું યુઝ કરીશું બરાબર છે આ કેરેક્ટરના નામ તમે બદલી શકો છો અથવા આના આ રાખીને પણ બનાવી શકો છો આશા શેષ એક્સક્યુઝ મી શોપકીપર શેષ યસ લિટલ પ્રિટી ડોલ વોટ કેન આઈ ડુ ફોર યુ આશા શેષ માય મધર વોન્ટ્સ ચોકલેટ્સ શોપકીપર શેષ હાઉ મેની ચોકલેટ્સ ડઝ યોર મધર વોન્ટ તારા મમ્મીને કેટલી ચોકલેટ જોઈએ છે આશા શેષ સી વોન્ટ્સ ફાઈવ ચોકલેટ્સ શોપકીપર શેષ હિયર યુ આર આશા શેષ થેન્ક યુ ત્યારબાદ છે કંપાસ બોક્સ બરાબર છે તો અહીંયા આગળ જોઈએ આશા શેષ એક્સક્યુઝ મી શોપકીપર શેષ યસ લિટલ પ્રિટી ડોલ વોટ કેન આઈ ડુ ફોર યુ હું તારા માટે શું કરી શકું આશા શેષ માય મધર વોન્ટ્સ કંપાસ બોક્સ શોપકીપર શેષ હાઉ મેની કંપાસ બોક્સ ડઝ યોર મધર વોન્ટ તારા મમ્મીને કેટલા કંપાસ બોક્સ જોઈએ છે આશા શેષ સી વોન્ટ્સ થ્રી કંપાસ બોક્સ શોપકીપર શેષ હિયર યુ આર આશા શેષ થેન્ક યુ ઓકે તો આ રીતના આપણે અહીંયા આગળ ડાયલોગ બનાવવાનો છે તો અહીંયા આગળ એટલું યાદ રાખવાનું છે મેનીનો ઉપયોગ આપણે કરીશું જ્યારે કાઉન્ટેબલ નામ એટલે ગણી શકાય તેવા નામ હોય એની માટે આપણે મેનીનો યુઝ કરીશું અને મચનો યુઝ જ્યારે ન ગણી શકાય તેવા નાઉન્સ હોય બરાબર જેની ગણતરી કરી શકતા નથી જથ્થાવાચક હોય એવા નામની આગળ આપણે મચનો યુઝ કરીશું ત્યારબાદ જોઈએ એક્ટિવિટી 5 લુક એટ ધ પિક્ચર્સ અહીંયા ચિત્રો આપ્યા છે જોવાના છે ધ પિક્ચર્સ ટેલ અસ સ્ટોરી આ ચિત્રો આપણને વાર્તા કહે છે પુટ ધ કરેક્ટ નંબર અંડર ધ પ્રોપર પિક્ચર એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ યોગ્ય ચિત્ર જે છે ત્યાં આગળ આપણે નંબર લખવાનો છે અને નીચે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે અહીંયા આગળ જો મેં અહીંયા આગળ ચિત્રનો નંબર આપ્યો છે અહીંયા પહેલા નંબરનું ચિત્ર છે અહીંયા પક્ષી ઉડતું હોય છે અને કંઈક વાગે છે એટલે પડી જાય છે બીજા નંબર પર છે એ છોકરી છે એ ચિત્ર એ સોરી એ બર્ડને લઈને એના મમ્મી પાસે જાય છે ત્યારબાદ ત્રીજા નંબર પર છે એના મમ્મીને એ છોકરી એને ટ્રીટમેન્ટ આપણે સારવાર કરે છે ત્યારબાદ એ છોકરી એને દાણા નાખીને ખવડાવે છે અને પાંચમા નંબર પર એ છોકરી એને પક્ષીને ઉડાવી દે છે બરાબર તો જોઈએ પહેલી ખાલી જગ્યા અહીંયા છે ગર્લ શો અ વાઉન્ડેડ બર્ડ વાઉન્ડેડ એટલે ગવાયેલું બર્ડ એટલે પક્ષી એક છોકરી ગવાયેલું પક્ષી જુએ છે તો આ પહેલા નંબર પર આવશે ઓકે એક છોકરી જે ગવાયેલું પક્ષી જુએ છે ત્યારબાદ આ બીજા નંબર પર છે જો એના મમ્મી પાસે લઈ જાય છે તો આ પહેલું થયું ત્યારબાદ બીજું છે સી વેન્ટ હોમ એન્ડ શોડ ધ બર્ડ ટુ હર મધર આ બીજા નંબર પર આવશે કે સી વેન્ટ ટુ હોમ તે ઘરે જાય છે એન્ડ શોડ ધ બર્ડ ટુ હર મધર અને એ પક્ષીને એના મમ્મીને બતાવે છે આ બીજા નંબર પર આવ્યું બરાબર ત્યારબાદ ત્રીજા નંબર પર છે એના મમ્મી અને એ છોકરી એ જે પક્ષી છે એને પાટાપિંડી કરે છે બરાબર ને તો ત્રીજા નંબર પર આવશે દે આવશે ત્રીજા દે ગેવ ટ્રીટમેન્ટ ટુ ધ બર્ડ તે લોકો પક્ષીને ટ્રીટમેન્ટ આપે છે સારવાર આપે છે એ ત્રીજા નંબર પર આવશે ત્યારબાદ ચોથા નંબરનું છે જે છોકરી છે એ પક્ષીને દાણા નાખે છે ઓકે તો સી ટુક કેર ઓફ ધ બર્ડ તે શું કરે છે પક્ષીની સાર સંભાળ રાખે છે બરાબર એટલે એની ટાઈમે એને દાણા ખવડાવે છે ત્યારબાદ પાંચમા નંબર પર છે આ એ પક્ષીને ઉડાવી દે છે બરાબર ને તો આફ્ટર સમ ડેઝ સી સેટ ધ બર્ડ ફ્રી થોડા દિવસ પછી તે છોકરી છે એ પક્ષીને ફ્રી એટલે સ્વતંત્ર એટલે છોડી મૂકે છે આ ચોથા નંબર પર આવશે અને જે અહીંયા છે સોરી એ પાંચમા નંબર પર આવશે બરાબર અને આ છઠ્ઠું છે ધ બર્ડ ફ્લ્યુ અવે ઇન ધ સ્કાય અને જે પક્ષી છે એ આકાશમાં ઉડી જાય છે ફ્લ્યુ એટલે ઉડી જાય છે ઓકે તો આ રીતના આપણે અહીંયા આગળ આ ચિત્રોના આધારે અહીંયા આગળ ખાલી જગ્યા પૂરવાની છે ઓકે